જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલ નોલેજ કા ફંડામાં. ગઈકાલે આપણે 2.1 પ્રકરણના 6 દાખલા જોયા હતા. આજ આપણે પ્રશ્ન નંબર 7 થી શરૂઆત કરીશું. મિત્રો, તમને જે મારી આ YouTube ચેનલના વિડીયોઝ પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. ઓકે ગાઈઝ, તો લેટ્સ સ્ટાર્ટ. 2x upon 3 is equal to 18. આવી કઈક આપણને પ્રશ્નમાં રકમ આપેલ છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે મેં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 3 upon 2 એટલે કે 3 દ્વિતીયાંશ વડે ગુણેલા છે. તો 2x upon 3 multiply 3 upon 2 is equal to જમણી બાજુ 18 multiply 3 upon 2. ગઈકાલે જ આપણે વાત કરી હતી કે જે ફેરફાર કરો તે સમીકરણમાં બંને બાજુ કરવાનો, ડાબી બાજુ અને જમણી બાજુ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેં 2 અને 2 કટ કરેલા છે, આ બાજુ 3 અને 3 કટ કરેલા છે. આ બાજુ તમે જોઈ શકો છો કે 2 મલ્ટીપ્લાય 9 ઇઝ ઇક્વલ ટુ 18 એટલે 2 અને 2 અહીં પણ કટ થશે. આ બાજુ ટર્મમાં વધે છે x અને અહીંયા આપણે મલ્ટીપ્લાય કરતા જવાબ આવશે 9 3 27. તો x ઇઝ ઇક્વલ ટુ 27 આ સમીકરણનો ઉકેલ મળશે. નેક્સ્ટ 8th માં જોશું 1.6 ઇઝ ઇક્વલ ટુ y અપોન 1.5. મિત્રો, અહીં ડાબી બાજુ અને જમણી બાજુ તમે જોઈ શકો છો કે મેં બંને બાજુ 1.5 વડે આખા સમીકરણને ગુણેલ છે. તો ડાબી બાજુ આપણે સ્ટાર્ટ કરીએ 1.6 મલ્ટીપ્લાય 1.5 ઇઝ ઇક્વલ ટુ y અપોન 1.5 મલ્ટીપ્લાય 1.5. હવે 1.6 અને 1.5 નો મલ્ટીપ્લિકેશન આવશે 2.4. આ બાજુ તમે જોઈ શકો છો કે 1.5 કટ થશે એટલે આપણે આન્સર આવશે 2.4 ઇઝ ઇક્વલ ટુ y. ધેટ્સ મીન્સ y ઇઝ ઇક્વલ ટુ 2.4 આપણને આન્સર મળશે. નવમાં આપણને રકમ આવી રીતે આપેલ છે 7x માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 16. હવે તમે જોઈ શકો છો કે મેં ઓછા 9 છે એને જમણી બાજુ 16 પાસે મૂકેલા છે એટલે ઋણ 9 ને જમણી બાજુ લઈ જતા. તો મિત્રો, ઋણ 9 ના થશે ધન 9 એટલે 7x ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 9 એટલે આન્સર આવશે 7x ઇઝ ઇક્વલ ટુ 25. હવે મિત્રો, બંને બાજુ મેં 7 વડે ભાગાકાર કરેલો છે. સમીકરણની ડાબી બાજુ 7x અપોન 7 ઇઝ ઇક્વલ ટુ 25 અપોન 7. અહીં તમે જોઈ શકો છો કે 7 કટિંગ થશે અને x ઇઝ ઇક્વલ ટુ 25 અપોન 7 એવો આન્સર આવશે. લાસ્ટમાં 10th ની રકમ આપણે આ રીતે આપેલી છે 14y માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 30. તો તમે જોઈ શકો છો કે મેં 14y આ બાજુ રાખી અને માઇનસ 8 ને જમણી બાજુ લઈ ગયેલ છું. માઇનસ 8 જમણી બાજુ લઈ જતા તે થશે પ્લસ એટલે ઋણ 8 ને જમણી બાજુ લઈ જતા 13 + 8 ઇઝ ઇક્વલ ટુ 21 એટલે 14y ઇઝ ઇક્વલ ટુ આપણે 21 આન્સર મળશે. સમીકરણને ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 14 વડે ભાગવાના છે એટલે 14y અપોન 14 ઇઝ ઇક્વલ ટુ 21 અપોન 40. મિત્રો, તમે જોઈ શકો છો કે ડાબી બાજુ 14 કટ થશે, ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે. હવે 7નો ઘડિયો બોલશો એટલે તમને બંને રકમ મળી જશે 7 3 21, 7 2 40. 7 કટ થશે એટલે y ઇઝ ઇક્વલ ટુ આપણને આન્સર મળશે 3 upon 2. બાય બાય ગાઈઝ.